ઉનાળાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર પાણીની વિકટ સમસ્યા ઊભી થવા લાગી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં પીવાનું પાણી પણ નસીબમાં નથી. પીવાનું પાણી લેવા માટે મહિલાઓ દૂર દૂર સુધી જાય છે. ત્યારે જિલ્લામાં એવા વિસ્તારો છે કે જ્યાં પાણીનો કોઈ કિંમત નથી અને તંત્રની ઘોર બેદરકારીના કારણે વિપુલ માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ દાંતીવાડાના પાંથાવાડા ગામની. તો પાંથાવાડા ગામમાં પીવાના પાણીનું ટાંકું બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. પાંથાવાડા ગ્રામ પંચાયતમાં વીર મહારાજની મંદિરની નજીક છેલ્લે 1993-1994ની આસપાસ પાણીનું ટાંકું બનાવવામાં આવ્યું હતું. જોકે ત્યારથી આજ દિન સુધી ગ્રામ પંચાયત દ્વારા આ ટાંકાની કોઈ સંભાળ લેવામાં આવી નથી. આ વિસ્તારમાં સીપુ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે અને અહીં પાણીનો સંગ્રહ કરતી બંને ટાંકીઓ ઉપરના ભાગેથી તૂટી ગયેલી હાલતમાં હોવાથી પાણી ભરાતા ઉભરાવા લાગે છે અને પાણીનો વેડફાટ થાય છે. આ ટાંકું છેલ્લા 10 વર્ષથી પણ વધારે સમયથી બિસ્માર હાલતમાં છે. તેમજ ટાંકી તૂટી જવાથી મોટો હાદસો થવાનો પણ ભય સતાવી રહ્યો છે. જોકે 3 વર્ષ અગાઉ પાંથાવાડા ગ્રામ પંચાયતમાં આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી.